द्विघात समीकरण बराबर रकम द्विघात समीकरण जो रकम तो उकेल कई रीते मेळवी ए टाइप ना दाखला जोया था लास्ट लेक्चर में आपणे अचल अपॉन द्विघात हो अचल अपॉन रूट द्विघात हो जो ए प्रकार दाखला आए तो ये कई रीते गणवा एनी आपणे प्रेक्टिस करी दी। तो आ लेक्चर में विद्यार्थी मित्रों अहींया जुओ सुरेख अपॉन द्विघात आवुं स्वरूप होय के पछी सुरेख अपॉन रूट द्विघात के पछी सुरेख इनटू रूट द्विघात शू सुरेख अपॉन द्विघात के सुरेख अपॉन रूट द्विघात के पछी सुरेख इनटू रूट द्विघात बराबर आ प्रकार ना स्वरूपो होय तो दाखला कई रीते गणवा एनी चर्चा आपणे आ लेक्चर में करवानी छे। चल तो पहलो स्वरूप छे जो सुरेख अपॉन द्विघात होय तो शू करवानो आपणे एनी साथे एक एग्जांपल लई लीधो छे સ્વાધ્યાય 7.4 નો પ્રશ્ન નંબર 18 અહીંયા જુઓ સુરેખ અપોન દ્વિઘાત સમીકરણ ઉપર સુરેખ પદ છે 5x -2 અપોન દ્વિઘાત સમીકરણ 1 2x + 3x² એટલે કે સુરેખ અપોન દ્વિઘાત હોય તો શું કરવાનું તો એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે આવા કેસમાં આપણે બરાબર દ્વિઘાતનું વિકલન અંશમાં સેટ કરશું બરાબર શું કીધું મેં દ્વિઘાતનું જે વિકલન થતું હોય એને આપણે અંશમાં સેટ કરશું બરાબર યાદ રાખજો કે આ પ્રકારનો સ્વરૂપ હોય બરાબર કે સુરેખ અપોન દ્વિઘાત કે સુરેખ અપોન રૂટ દ્વિઘાત તો એ કેસમાં આપણે બરાબર દ્વિઘાતનું વિકલિત અંશમાં મેળવીશું બરાબર ચાલો આ વસ્તુ આ કન્સેપ્ટથી આપણે આગળ વધીએ ઓ બરાબર ધ્યાન રાખજો કે ભાઈ દ્વિઘાતનું વિકલિત અંશમાં સેટ કરવાનું છે તો 7.4 ના પ્રશ્ન નંબર 18 માં તમે જુઓ કે છેદમાં દ્વિઘાત સમીકરણ છે હવે એ દ્વિઘાત સમીકરણ ને આપણે વ્યવસ્થિત લખી દઈએ તો i બરાબર સંકલન 5x -2 / 3x² + 2x + 1 dx બરાબર હવે દ્વિઘાતનું વિકલન અહીંયા થાય શું તો જુઓ કે 6x આનું 6x થશે 2x માં 2 અચળ x નું 1 અને 1 નું તો 0 એટલે 6x + 2 આવું દ્વિઘાતનું વિકલન થાય છે હવે એ જે વિકલન છે એને ક્યાં સેટ કરવાનું છે અંશમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો એનું જે વિકલિત આવ્યું છે બરાબર ધ્યાન રાખજો કે ભાઈ 3x² + 2x + 1 નું વિકલિત શું થયું તો કે 6x + 2 બરાબર તો 6x + 2 થયું છે તો હવે અંશમાં આપણે એને મૂકી દીધું 6x + 2 પણ અંશમાં હતું શું 5x - 2 તો આ ચાલે નહીં ન ચાલે તો હવે આયા 5x - 2 ની જે વેલ્યુ છે એ જળવાવી જોઈએ તો સાથે ચાલો x ની સાથે અહીંયા હતા કેટલા 5 અહીંયા આવી ગયા કેટલા 6 તો હતા કેટલા 5 તો 5 વડે ગુણી દઉં બરાબર અને 6 ગુણાકારમાં છે એની કોઈ જરૂર નથી એટલે ભેગા 6 કરો એટલે જે આ અંશને છે ને આપણે 5/6 અચળ વડે ગુણી દીધું હવે જુઓ 5/6 * 6x ગુણાકાર કરો તો 6 કેન્સલ અને 5x અહીં આવી જશે તો અહીંયા 5x છે ચાલો હવે -2 હતો બરાબર તો 5/6 ને +2 આરે તમે ગુણો તો ભાઈ 5/6 * 2 તો 3 + 6 એટલે 3 તો 5/3 અહીંયા વધશે તો હતા કેટલા -2 આવા કેટલા 5/3 તો 5/3 ની આપણે જરૂર નથી એટલે એને બેલેન્સ કરવા માટે હું -5/3 કરીશ એટલે જે 5/6 * 2 થશે એનું બેલેન્સ -5/3 થઈ ગયું પણ હતા કેટલા -2 તો અહીં આપણે પાછા -2 મૂકવા પડશે એઝ ઇટ ઇઝ dx સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણે શું કરવાનું થશે ફરી એક વખત આની આ ટ્રીક કે આપણે કઈ રીતે અંશમાં સેટ કરીએ છીએ આખું ફરી એક વખત જુઓ બરાબર ધ્યાન રાખજો કે i બરાબર સંકલિત કે ભાઈ છેદનું વિકલિત 3x² + 2x + 1 છેદનું વિકલિત 6x + 2 છે અને અંશમાં મૂકી દીધું 6x + 2 બરાબર હવે જુઓ અહીંયા અત્યારે કાઉન્સ નથી કરતો અહીંયા અંશમાં હતા કેટલા 5x - 2 તો પહેલા x ને સેટ કરો x નો સરવાળો હતો 5 અહીંયા આવ્યો કેટલો 6
બરાબર તો કેટલો 5 તો 5 વડે ગુણી દયો અહીંયા આવ્યો છે કેટલો 6 તો 6 x સાથે ગુણાકારમાં છે 6 વડે ભાગી દયો તો 5 બાય 6 અચળાંકને બરાબર આપણે આ અંશ હારે ગુણીશું એટલે જો 5 બાય 6 * 6x 6 6 કેન્સલ એટલે 5x આવી ગયો બરાબર હવે 5 બાય 6 નો ગુણાકાર 2 સાથે પણ થાય એટલે 5 બાય 6 * તમે 2 કરશો એટલે વચ્ચે કેટલા 5 બાય 3 અહીંયા છે કેટલા માઈનસ 2 એટલે 5 બાય 3 ની જરૂર નથી આપણે તો 5 બાય 3 ની જરૂર નથી તો એને બેલેન્સ કરવા માટે હું માઈનસ 5 બાય 3 કરીશ એટલે 5 બાય 3 નું બેલેન્સિંગ થઈ ગયું પણ ઓરિજિનલ માં હતા કેટલા માઈનસ 2 તો એ આપણે અહીંયા મૂકવા પડે બધી વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે અચળાંક અહીંયા અંશમાં સેટ કરવો પડશે બરાબર હવે ઘણા વિદ્યાર્થીઓને આ રીતના ફાવે નહીં અચળાંકો ગુણવા ઉમેરવા બાદ કરવા તો એના માટેની એક રીત પણ છે એ શું રીત છે આપણે જોઈએ જો આપણે જે દ્વિઘાત છે છેદમાં એના વિકલિતને અંશમાં સેટ કરવું છે બરાબર તો એના માટેની હું તમને આ તો ડાયરેક્ટ થયો હવે રીત વાઇઝ બતાવું કે એમાં આપણે શું કરી શકું તો છેદનું વિકલિત અંશમાં આપણે અહીંયા સેટ કરવું છે તો એને કહેવાશે એમએન વાળી રીત કઈ રીત વિદ્યાર્થી મિત્રો એમએન એ રીતમાં આપણે શું કરવાનું છે બરાબર ધ્યાન રાખો જો કે આ રીતના 5x - 2 ની જગ્યાએ આપણે શું લખવું છે તો કે છેદનું વિકલન બરાબર હવે છેદનું વિકલન એટલે d / dx ઓફ 3x² + 2x + 1 બરાબર આ છેદનું વિકલિત આપણે 5x - 2 ની જગ્યાએ લખવું છે તો આ રીતના આપણે લખી દીધું તો હવે અહીંયા જુઓ મેં તમને કીધું એમ કે ભાઈ આ અચળાંકો mn વાળી રીત છે બરાબર તો અહીંયા જે આપણે વિકલિત દર્શાવ્યું છે છેદનું એની હારે કોઈ અચળાંક m ગુણીશું અને એમાં જ કોઈ અચળાંક n ઉમેરીશું બરાબર આ રીતની જ પ્રોસેસ કરવાની થશે હવે આગળ હવે આપણે મેળવવાનું શું રહેશે m અને n શું રહેશે m અને n એ કઈ રીતે મેળવીએ બરાબર ધ્યાન રાખો ચાલો તો અહીંયા 5x - 2 એ હવે આ ડિવાઇડ dx ઓફ 3x² + 2x + 1 શું થશે વિદ્યાર્થી મિત્રો 6x + 2 અહીંયા લખી દીધું અને પ્લસ n એઝ ઇટ ઇઝ તો 5x - 2 m ને ગુણી દીધો અંદર તો 6xm + 2m અને પ્લસ n તો છે જ સમજ પડી ચાલો હવે અહીંયા જુઓ હવે બંને બાજુ અહીંયા x નો સહગુણક કેટલો છે 5 અહીંયા x નો સહગુણક કેટલો થશે 6m તો બંને બાજુ x ના સહગુણકો સરખાવો અને અહીંયા હવે વધુ શું અચળ - 2 અને અહીંયા બી અચળ છે બીજા 2m + n એટલે કે આ સ્ટેપ પછી આપણે x ના સહગુણકો સરખાવવાના અને સાથે સાથે અચળાંકો પણ સરખાવવાના બરાબર ચાલો અહીંયા x નો સહગુણક 6m અહીંયા કેટલો છે 5 તો અહીંયા 5 બરાબર 6m એવું થઈ ગયું m ને કરતા બનાવો તમે તો 6 છેદમાં જશે એટલે 5 / 6 m બરાબર એ જ રીતે હવે અચળાંકો કોઈ આવી જાય 2m + n અને ડાબી બાજુ - 2 છે તો અહીંયા 2m + n = -2 હવે m ની વેલ્યુ આપણને 5 / 6 મળી ગઈ અને અહીંયા મૂકી દો તો 2 * 5 / 6 + n = -2 એટલે 2 3 જાય બરાબર 6 એટલે આ બાજુ પ્લસ 5 બાય 3 છે પહેલી બાજુ મોકલો n બરાબર માઇનસ 2 માઇનસ 5 બાય 3 બરાબર અહીંયા 3 2 જા માઇનસ 6 માઇનસ 6 માઇનસ 5 માઇનસ 11 બાય 3 માઇનસ 11 બાય 3 તો આપણને m બરાબર કેટલા મળ્યા 5 બાય 6 અને અહીંયા n બરાબર આપણને કેટલા મળ્યા માઇનસ 11 બાય 3 તો અહીંયા જુઓ હવે આ જે mn વાળી રીત છે એ આપણે બરાબર સમજી લીધી એ જ આવડું આથી અહીંયા જુઓ માઇનસ 5 બાય 3 માઇનસ 2 બરાબર એને માઇનસ 11 બાય 3 થશે બરાબર તો અહીંયા જો 5x માઇનસ 2 ની જગ્યાએ 6x + 2 ની સાથે m ગુણાકારમાં છે તો m બરાબર 5 બાય 6 અહીંયા આવશે અને n પ્લસ માં છે તો n ની જગ્યાએ શું આવશે માઇનસ 11 બાય 3 તો બેક ટુ પાછો અંશનું પદ આવી ગયું તો વિદ્યાર્થી મિત્રો આ જે રીત છે mn વાળી એ બી તમે લખી શકો અને એનો કરો તમે ડાયરેક્ટ અંશમાં બરાબર અચળાંકો ગુણીને અથવા ઉમેરીને કે બાદ કરીને તમે છેદના વિકલિતને અંશમાં સેટ કરી શકો બરાબર ચાલો તો હવે અહીંયા i =
5 by 6 into 6x plus 2 અને અહીંયા માઈનસ 11 by 3 છેદમાં 3x square plus 2x plus 1 dx. ચાલો આવો આપણને પદ મળી ગયું. હવે અહીંથી શું કરવાનું? અત્યાર સુધી આપણે શું કામ કર્યું કે છેદના વિકલિત અંશમાં સેટ કર્યું, એ સેટ થઈ ગયું, અચળાંકો ગુણી દીધા, ઉમેરી દીધા, બાદ કર્યું. હવે આ સ્ટેપ આવ્યા પછી આપણે છેદ વિભાજન કરશું. ચાલો તો i બરાબર છેદ વિભાજન કરો તો 5 by 6 ના છેદમાં આ આવશે એટલે 5 by 6 6x plus 2 by 3x square plus 2x plus 1. 5 by 6 અચળાંક છે અને આપણે બહાર જ મૂકી દેશું dx માઈનસ ડાયરેક્ટ જ લખીએ છીએ 11 by 3 3x square plus 2x plus 1 dx. ચાલો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે અહીંથી જુઓ, અહીંયા છેદનો વિકલિત અંશમાં હાજર છે એટલે આ શું થઈ ગયું? f'x upon f(x) બરાબર. હવે f' આ f(x) થઈ ગયું અને આ થઈ ગયું f'a. તો ડાયરેક્ટ આપણી પાસે સૂત્ર છે f'x upon f(x) હોય તો એનું સંકલિત શું થશે? log f(x). સમજ પડી વિદ્યાર્થી મિત્રો? એનું થઈ ગયું. બીજું પદ તમે અહીંયા જુઓ, માઇનસ 11 બાય 3 અપોન 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 એટલે કે અચળ અપોન દ્વિઘાત. અચળ અપોન દ્વિઘાત આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા. તો અચળ અપોન દ્વિઘાત હોય તો છેદના દ્વિઘાતને પૂર્ણ વર્ગ બનાવવું એટલે આગળની રીત આવી ગઈ. એટલે અહીંથી આનું સંકલિત તો હવે ડાયરેક્ટ આન્સર જ છે. આનું સંકલિત થોડુંક લાંબુ છે એટલા માટે અહીંથી હું તમને શું કરી દઉં છું, આઈ બરાબર આને કહી દઉં છું આઈ વન અને આને કહી દઉં છું, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ i2 બરાબર. એટલે કે i1 નું સંકલિત ફટાફટ થઈ જશે એટલે અહીંયા લખી દઉં, આને કહી દઉં ઇક્વેશન નંબર 1. ચાલો તો i1 is equal to શું લખી નાખીએ આપણે? 5 by 6 upon 6x plus 2 3x square plus 2x plus 1 dx. વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો f(x), આ થઈ ગયો f'. ડાયરેક્ટ આનું સંકલિત શું થઈ જશે? 5 by 6 log f(x) એટલે કે log mod 3x square plus 2x plus 1 plus c1. a1 છે એટલે c1. ચાલો એનું થઈ ગયું. હવે i2 તરીકે આપણી પાસે શું છે? ચાલો i2 તરીકે આપણી પાસે 11 by 3 ને બહાર લઈ લો, 1 upon 3x square plus 2x plus 1 dx. આ થઈ ગયું અચળ અપોન દ્વિઘાત. અચળ અપોન દ્વિઘાત આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે દ્વિઘાત સમીકરણ છે ને પૂર્ણ વર્ગ બહુપદીમાં ફેરવવું, પૂર્ણ વર્ગમાં ફેરવવા માટે આપણે કોની જરૂર પડશે? યસ, અંતિમ પદ. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ, 2 નો વર્ગ અપોન 4 ગુણ્યા પ્રથમ પદ કેટલું છે? 3. નાથી 2 નો વર્ગ 4 બરાબર. અને અહીંયા 4 તેરી 12 એટલે 4 ઇન્ટુ 3 4 4 કેન્સલ થઈ ગયા, કેટલા આવી ગયા? 1/3. એટલે અંતિમ પદ અહીંયા વિદ્યાર્થી મિત્રો શું હોવું જોઈએ? 1/3. તો ચાલો તો અંતિમ પદ તરીકે i2 બરાબર 11 by 3 સંકલિત 1 upon 3x square plus 2x plus 1 ની જગ્યાએ અંતિમ પદ 1 upon 3 હોવું જોઈએ. એ 1 upon 3 આપણે ઉમેર્યું બરાબર અને એને બેલેન્સ કરવા આટુ એ બાદ કર્યું અને હતા કેટલા? પ્લસ 1. પ્લસ 1 આપણે લખી દઈશું કે જે પડી. ચાલો તો i2 is equal to 11 by 3 1 upon અને પૂર્ણ વર્ગ બહુપદી આ બની ગયા. હવે તો આને પૂર્ણ વર્ગ બહુપદીમાં કન્વર્ટ કરો, 3x² નું વર્ગમૂળ શું થશે? √3a અને 1 upon 3 નું 1 upon √3 નો વર્ગ બરાબર. અને અહીંયા માઇનસ 1 by 3 પ્લસ 1 એટલે આનો સદરૂપ આપો, 3 1 3 3 માઇનસ 1 પ્લસ 2 તો આ શું થઈ જશે? પ્લસ 2 by 3 dx બરાબર. ચાલો 3 માઇનસ ઓકે એટલે હવે અહીંયા i2 is equal to 11 by 3 સંકલિત 1 upon root 3x plus 1 upon root 3 નો વર્ગ પ્લસ અહીંયા root 2 by root 3 નો વર્ગ dx. પડી? તો અહીંયા જુઓ 1 upon x square plus s square એવું થઈ ગયું. તો 1 upon x square plus s square નું સૂત્ર શું થશે? યસ, 1 upon a tan inverse x by a plus c. તો એનું ત્યાં આપણે સૂત્ર મૂકી દેશું. તો અહીંયા i2 બરાબર
बराबर ध्यान रखो विद्यार्थी मित्रों, chi2 बराबर 1 upon a, a तरीके શું છે √2 by √3, એટલે 1 upon √2 by √3 છે એટલે √3 by √2 આ રીતે લખાશે 1 upon a છે એટલે અને સાથે x નો સહગુણક √3 એને છેદમાં ભૂલા વગર મૂકી દેવાનો બરાબર એટલે આ શું થઈ ગયું 1 upon a લખાઈ ગયું આ અને x નો સહગુણક છેદમાં મૂકી દે હવે tan ઇનવર્સ x by a હવે x તરીકે શું છે √3x + 1 upon √3 ના છેદમાં a એટલે √2 by √3 બરાબર + c 2 સમજો ઘણી વિદ્યાર્થી મિત્રો હવે જો √3 √3 કેન્સલ તો i2 બરાબર 1 upon √2 tan ઇનવર્સ અહીંયા સાદો રૂપ આપો તમે તો √3 into √3 3x + 1 by root 3 upon root 2 by root 3 plus c2 root 3 root 3 cancel i2 is equal to 1 upon root 2 tan inverse 3x plus 1 by root 2 plus c2 तो जो आपने अहियां i2 मड़ी गयो अहियां i1 मड़ी गयो मैंने समीकरण एक में आपने मुकी दई है तो आपने i मड़ी जसे तो माटे अहीं लखवानो आपने तो भी समीकरण एक पर थी i बराबर i1 ની જગ્યાએ શું આવી જશે yes 5/6 log mod 3x square plus 2x plus 1 plus c1 અને i2 ની જગ્યાએ plus sorry વચ્ચે માઈનસ છે ને અહીંયા સમીકરણ 1 પર એટલે માઈનસ આવશે માઈનસ 1 upon root 2 tan inverse 3x plus 1 by root 2 c2 c1 plus c2 is equal to તમે c લખી શકો કેમ કે અચળ જ છે એટલે ફાઇનલ આન્સર આપણો i બરાબર 5/6 log mod 3x square plus 2x plus 1 minus 1 upon root 2 tan inverse 3x plus 1 by root 2 plus c કૌંસમાં લખશો આપણે c1 plus c2 સોરી આગળ માઇનસ હતું એટલે અહીંયા માઇનસ c2 થઈ જશે એટલે c1 minus c2 is equal to plus c લખી द्विघात विकलित अंश में सेट करवुं बीजो पॉइंट आगळ जता तमने अचळ अपोन द्विघात आवशे एटले त्यां फरीवार तमारे पूर्ण वर्ग बहुपदी बनाववानी थशे વિદ્યાર્થી મિત્રો તો ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર સમજો આને અને આવો જ દાખલો પ્રશ્ન નંબર 22 છે અધ્યે 7.4 નો 7.4 નો પ્રશ્ન નંબર 22 એ તમારે જાતે ભણવાનું થશે બરાબર સેમ છે હા બરાબર એટલે એ જાતે ગણજો આમાંનામાં આપણે આ સુરેખ અપોન દ્વિઘાત છે એ જ રીતે સુરેખ અપોન રૂટ દ્વિઘાત હવે જો આ દાખલામાં પહેલા આપણે વાત કરી લઈ કદાચ આ અચળાંક ન હોય આ અચળાંક ન હોય અહીંયા સેટ થઈ ગયું હોય તો આ દાખલો આપણે અહીંયા i1 જ પૂરો થઈ જાય આ તો આ અચળાંક હતો એટલે અચળાંક અપોન રૂટ દ્વિઘાત થયું એટલા માટે આપણે અચળ અપોન રૂટ દ્વિઘાત વડે મેથડ મુજબ આપણે દાખલો ગણવો પડે બરાબર એટલે હવે આપણે સેકન્ડ જે પોઈન્ટ છે સુરેખ અપોન રૂટ દ્વિઘાત એમાં બી આજ છે દ્વિઘાતનું વિકલન આપણે અંશમાં મેળવીશું બરાબર ચાલ તો ઈ જે આપણે રીત છે નેક્સ્ટ ભાઈ આવું સ્વરૂપ આવે કે ભાઈ સુરેખ અપોન રૂટ દ્વિઘાત તો એવો આપણે એક દાખલો લઈએ બરાબર 7.4 નો પ્રશ્ન નંબર 100 i બરાબર રકમ છે 4x + 1 અંડર રૂટ 2x square plus x minus 3 2x square plus x minus 3 dx ચાલ જો સુરેખ અપોન રૂટ દ્વિઘાત બરાબર તો સેમ મેથડ કે ભાઈ દ્વિઘાતનું વિકલિત આપણે અંશમાં સેટ કરવું છે અહીંયા જો દ્વિઘાતનું વિકલિત છે શું 2x square નું 4x plus x નું 1 minus 3 નું 0 એટલે આનું વિકલિત શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 4x plus 1 તો હાજર જ છે તો અંશમાં હાજર જ છે અંશમાં બેઠે બેઠું છેદનું વિકલિત હાજર જ છે
तो आमा कोई अचरांको आपणे नहीं गुणवा पड़े के नहीं उमेरवा पड़े एमएन वाले रीत आमा करवी पड़शे नहीं के डायरेक्ट कोई अचरांक के तमे उमेरी गुणी नहीं सको के एमा कई उमेरी नहीं सको तो डायरेक्टली आ शुं थई गयुं जो के भाई आ द्विघात तो विकलित अहीं हाजर छे तो आने आपणे f ऑफ x कहेशुं અને આને આપણે f ડેશ x કહેશું નહીં હવે જો આ રૂટ માં છે એટલે આ રૂટ ને પહેલા આપણે ઉપર લઈ જશું અહીંયા જ લખો કે i બરાબર આ રૂટ ઉપર થઈ ગયો એ રૂટ ની 1/2 ઘાત ઉપર જાય એટલે -1/2 ઘાત થશે 2x² + x - 3 -1/2 ઘાત અને અહીંયા 4x + 1 dx હવે જો આ થઈ ગયો આપણો f ઓફ x અને આ થઈ ગયો આપણો f ડેશ x f ઓફ x f ડેશ x તો આ કેસમાં f ઓફ x f ડેશ x હોય તો એનું સંકલિત મેં તમને કીધેલું છે શું થશે હા f ઓફ x n + 1 / n + 1 + c તો એ મુજબ ડાયરેક્ટ જ અહીંયા i બરાબર 2x² + x - 3 ની -1/2 + 1 છેદમાં -1/2 + 1 + c એટલે આ થઈ ગયું 1/2 છે વાહ 1/2 દાખલો બહુ સિમ્પલ છે બરાબર હવે જો કદાચ ચાલો અહીંયા અચળાંકો ગુણવાના કે ઉમેરવાના આવ્યો તો આ મેથડ મુજબ જ આગળ વધવાનું છે ખાલી ફરક ક્યાં પડશે કે આ જે રીત આપણે અહીંથી જોઈ i2 માં કે અચળ અપોન દ્વિઘાત તો અહીંયા અચળ અપોન રૂટ દ્વિઘાત વળી થઈ આવશે એટલે કે છેલ્લે સંકલિતમાં તમારે અહીંયા રૂટ માં આવશે અને રૂટ મુજબ અહીંયા સૂત્ર મૂકવાનું થશે તો કોઈ બીજો ફરક પડશે બરાબર તો પ્રશ્ન નંબર 16 આપણે સુલેખ અપોન રૂટ દ્વિઘાત એ સ્વરૂપનો છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આવો જ આપણે બીજો દાખલો કે સુલેખ અપોન રૂટ દ્વિઘાત એવો આપણે બીજો દાખલો જોઈએ અને એમાં આપણે બરાબર કે સુલેખ અપોન રૂટ દ્વિઘાતમાં આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ આપણે સમજીએ ચાલો આ દાખલો વિદ્યાર્થી મિત્રો લખી લેજો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ ચાલો આવો દાખલો છે નેક્સ્ટ પ્રશ્ન 19 સ્વાધ્યાય 7.4 નો પ્રશ્ન નંબર 19 કે i બરાબર સંકલિત રકમ વિદ્યાર્થી મિત્રો છે કે 6x + 7 6x + 7 બાર x - 5 ઇન્ટુ x - 4 dx બરાબર છે અહીંયા કે નીચે જુઓ કોઈ દ્વિઘાત સમીકરણનું બીજ સ્વરૂપ આપ્યું છે એને આપણે દ્વિઘાત સમીકરણમાં કન્વર્ટ કરી દઈએ તો i બરાબર 6x + 7 ગુણાકાર કરો x * x x² - 4x - 5x + 5 * 20 dx એટલે કે i બરાબર આપણી રકમ થઈ જશે આવી 6x + 7 / x² - 9x + 20 dx બરાબર જુઓ અહીં હવે સેમ સોરી આ દાખલો તો સુરેખ અપોન દ્વિઘાતનો છે સુરેખ અપોન દ્વિઘાતનો છે આપણે આગળ જોયું એ મુજબ પ્રથમ અહીંથી કન્ટિન્યુ કરી નાખજો અહીંયા x² - 9x નું વિકલિત શું થશે તો કે x² નું 2x - 9x નું - 9 2x - 9 અને 20 નું તો 0 થશે તો પર 2x - 9 અહીં તમે મૂકી દેજો બરાબર છે તો આ દાખલો તમે જાતે કરી લેજો પ્રશ્ન નંબર 19 આપણે પ્રશ્ન નંબર 20 જોઈએ ચાલો 20 કે i બરાબર સંકલિત x + 2 / 4x - x² અંડર રૂટ 4x - x² dx યુ સુરેખ અપોન રૂટ દ્વિઘાત તો સેમ મેથડ થી આપણે આગળ વધીએ કે ભાઈ છેદના વિકલિતને આપણે અંશમાં સેટ કરવું છે છેદનું વિકલિત થાય શું બરાબર ધ્યાન રાખજો 4x નું 4 અને માઇનસ x² નું શું થશે માઇનસ 2x એટલે 4 માઇનસ 2x આવું થયું બરાબર તો હવે બરાબર ધ્યાન રાખો અહીંયા i બરાબર સંકલિત
अंडर रूट 4x माइनस x स्क्वायर dx आनो विकलित थियो 4x नो 4 अने माइनस x स्क्वायर नो माइनस 2 अबे यहाँ जो x साथे छे कितना 1 कितना छे 1 तो यहाँ आजे x छे आजे x छे એની સાથે -2 છે હોવા જોઈએ કેટલા +1 તો 1 વડે ગુણ દીધું બરોબર અને હતા -2 તો -2 વડે એને મે શું કરી દીધું ભાગી દીધું એટલે તમે -1/2 * -2x કરશો -2 -2 કેન્સલ 1 * x એટલે x આવી ગયું હવે બીજો -1/2 * 4 કરી એટલે -2 થાય કેટલા થાય -2 થાય પણ અહીંયા છે કેટલા +2 वहाँ जो -2 चे तो एने बैलेंस करवा माटे हूँ लकी दो सॉरी जो -2 थिया होवा कितना जो ये +2 तो -2 में आपने कितना हमें वहाँ जो ये +4 4 -2 +2 थी क्या डायरेक्ट चे समझ गए विद्यार्थी मित्रों फरी वक्त आपने अने समझिए सेम टू सेम कि i बराबर संकलित अंडर रूट बराबर ध्यान रखो अचलांक आपने कई रीते सेट करिए छे છેલ્લું વિકલન શું થશે 4 -2x તો તમને પહેલા આગળ લખું -2x +4 એટલે તમને વધારે થાય બરોબર -2x +4 આનું વિકલિત થાય હવે x ની સાથે છે કેટલા 1 તો અહીંયા તમારે 1 ગુણી જ દેવાના હોય અને અહીંયા -2 ગુણાકારમાં છે જેની જરૂર નથી આપણે કેમ કે ત્યાં 1 હોવો જોઈએ એટલે -2 ગુણાકારમાં છે એને બેલેન્સ કરવા માટે આપણે -2 શું કરવું પડશે લખવું પડશે બરાબર છે ચાલો તો એ બાકી દીધું -1/2 +4 -1/2 +4 તમે કરશો એટલે -2 થાય હોવા કેટલા જોઈએ +2 તો -2 ની જગ્યાએ +2 હોવા જોઈએ એટલે -2 +4 કરીશ ત્યારે +2 આવશે એટલે 2 -2 +4 એટલે 2 વિધા એટલે આપણે શું મિકા +2 અને તમે એમએન વડે રીતથી ફેર તમે ગણી શકો ચાલો આ કેના પછી શું કરવાનું છે વિભાજન યસ ચાલો અહીંથી અલગ કરો કે આ કૌંસને छेदमा रूट फॉर एक्स माइनस एक्स करने चालना छेदमा रूट फॉर एक्स माइनस एक्स वे आई बराबर -1/2 संकलित -2x प्लस 4 बाय रूट फॉर एक्स माइनस एक्स स्क्वायर डीएक्स प्लस संकलित 4 अपॉन अंडर रूट फॉर एक्स माइनस एक्स स्क्वायर डीएक्स चल ख्याल आवी गया तुमने चल अबे अहीं जो आनु संकलित तो डायरेक्ट आपणे पासे इजीली अवेलेबल ज छे કે રૂટ 4x - x² ને ઉપર લઈ જશું એટલે f(x) * f'(x) પ્રકારનો સંકલિત થઈ જશે એટલે અહીંથી આપણે i બરાબર i1 હવે વચ્ચે પ્લસ છે એટલે પ્લસ i2 આ રીતે કરી દઈએ હવે i1 ની જગ્યાએ આપણે શું લઈ લઈએ -1/2 સંકલિત -2x +4 / રૂટ 4x - x² dx એટલે કે i1 બરાબર -1/2 આ રૂટ 4x - x² ને ઉપર લઈ જાઓ 4x minus x square ની -1/2 અને સાથે -2x plus 4 છે dA આ થઈ ગયું f of x આ થઈ ગયું f dash a આનો આન્સર f of x raised to n plus 1 by n plus 1 મુજબ i1 બરાબર -1/2 4x minus x square -1/2 plus 1 -1/2 plus 1 એટલે એકલા થઈ જશે 1/2 by 1/2 plus c1 1/2 કેન્સલ આ શું થઈ ગયું i1 તરીકે i1 તરીકે થઈ ગયું માઈનસ રૂટ 4x - x² + c 1/2 ને આપણે ઘાતમાં આપી દીધી રૂટ ચલો એ જ રીતે i2 હવે i2 શું છે તો કે સંકલિત 4 / રૂટ 4x - x² dx એટલે કે અચળ પણ શું આવી ગયું રૂટ દ્વિઘાત તો એવા કેસમાં આપણે દ્વિઘાતને દ્વિઘાત સમીકરણને આપણે પૂર્ણવર્ગ બહુપદીમાં ફેરવશું એના માટે આપણે અંતિમ પદની જરૂર પડશે તો અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ 4 નો વર્ગ બરાબર અને 4 ગુણ્યા પ્રથમ પદ શું છે -1 એટલે આ શું થઈ ગયું 16 / -4 એટલે જવાબ શું આવશે -4 અંતિમ પદ હોવું કેટલું જોઈએ -4 એટલે કે i2 બરાબર સંકલિત 4 / અંડર રૂટ આનો અંતિમ પદ અહીંયા જો આ થોડીક રિવર્સ દ્વિઘાત બહુપદી છે રિવર્સ દ્વિઘાત બહુપદી એટલે જે પ્રથમ પદ હોય ઈ છેલ્લે હોય અને અંતિમ પદ હોય ઈ આગળ હોય એટલે અંતિમ પદને હું અહીં આગળ મૂકીશ અંતિમ પદ શું આવશે -4
बाकी मध्यम पद અને આ પ્રથમ પદ હવે આ જે અંતિમ પદ માઈનસ 4 તો અહીંયા ક્યાંય છે જ નહીં તો બેલેન્સ કરવા તો આપણે પ્લસ 4 મૂકવા પડશે dl તો i2 બરાબર આ 4 ને 12 લઈ લો 1 upon under root 4 એટલે 2 નો વર્ગ માઈનસ આમાંથી કોમન કાઢો તમે એટલે અહીંયા માઈનસ કોમન કાઢો એટલે હવે આ જે માઈનસ x સ્ક્વેર છે એ શું થઈ જશે પ્લસ પ્લસ 4x માઈનસ માઈનસ 4 પ્લસ dx i2 upon 4 1 upon under root 2 નો વર્ગ માઈનસ x માઈનસ 2 નો વર્ગ dl i2 બરાબર 1 upon under root a square minus x square 1 upon under root a square minus x square સૂત્ર બની ગયું તો i2 નો એ સૂત્ર મુજબ જવાબ લખી નાખવાનો i1 તો છે તો એને આ સમીકરણ 1 માં આપણે મૂકી દેશું એટલે એ મુજબ આપણને આનો જવાબ વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ હતું અચળ કોણ રૂટ દ્વિઘાત સોરી સુરેખ કોણ રૂટ દ્વિઘાત એ જ રીતે સુરેખ ઇનટુ રૂટ દ્વિઘાત હોય તો એ દ્વિઘાતનું વિકલન આપણે બાજુમાં સેટ કરવાનું છે આ બે સમાન જ થયું આ બંને સમાન જ થયું આમાં રૂટ દ્વિઘાત ઉપર વહી જાય એટલે દ્વિઘાતને -1/2 ઘાતા એ દ્વિઘાત અંશમાં છે એટલે દ્વિઘાતને 1/2 બંને કેસમાં f(x) f(x) પ્રકારના સૂત્ર તો લાગશે જ બરાબર તો આ રીત જે 7.4 માં આપણે ચાર રીતો જોઈ અચળ અપોન દ્વિઘાત અચળ અપોન રૂટ દ્વિઘાત સુરેખ અપોન દ્વિઘાત સુરેખ અપોન રૂટ દ્વિઘાત તો ચારેય રીત સૂત્ર ઉપર આધારિત છે બરાબર આ રીતને સમજજો અને આ પ્રકારના બીજા દાખલા છે પ્રશ્ન નંબર 21 નો પ્રશ્ન નંબર 23 પ્રશ્ન નંબર 21 પ્રશ્ન નંબર 23 એ તમારે જાતે કરવાના છે વિદ્યાર્થી મિત્રો ચાલો बराबर दाखला समझो लखी लेजो जाते गणजो न ख्याल आवे तो पूछी लेजो वंदन मित्रों।